शुरू करिए अपने। यस यस ओके। एक बाउल लईसु, एनी अंदर एक कप मैदो लईसु अपने पहला। ओके बराबर। पछी एने थोड़ी क्रिस्पी बनावा माटे थोड़ा सोजी एड करीसु। अच्छा यस। जेटलो मैदो लईसु एनाथी अर्धी आपणे सोजी लईसु। अच्छा ओके यस। पछी एमा आपणे जरूर मुजब मीठू एड करीसु। राइट। पछी तेल एड करवानुं छे एनी अंदर आपणे जरूर प्रमाणे। હવે છે ને આપણે પહેલા આને હાથેથી એકદમ હલાઈ દેવાનું છે અને આમ હાથમાં લઈને મુઠ્ઠી વળે છે કે નહીં એ ચેક કરવાનું છે। અચ્છા હા, એટલે એટલું મોણ હોવું જોઈએ। યસ, એટલું મોણ હોવું જોઈએ। જો ના વળે એવું લાગે તો પછી ફરીથી થોડુંક તેલ એડ કરી દેવાનું। બરાબર છે, બરાબર। જો આમાં મોણ બંધાઈ રહ્યો છે તમે। હા, હવે આમાં પાણી એડ કરીશું આપણે। ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું એટલે વધારે ના પડી જાય, લોટ ઢીલો ના થઈ જાય। અને લોટ કેવો બાંધવાનો છે આનો? આપણે સેમી સોફ્ટ બાંધવાનો છે, બહુ કડક ભી નહીં અને બહુ ઢીલો ભી નહીં। અચ્છા યસ। હોળી છે કાલે, તો એના માટે સ્પેશિયલી કઈ તમારા ત્યાં બને છે? મમ્મી કઈ સ્પેશિયલ બનાવે છે તમારા? યસ, અમારા ત્યાં હોળી વખતે ગુજિયા કરીને સ્વીટ છે। ઓકે, જે બને છે અને જે સ્પેશિયલી મને ભી બહુ જ ભાવે છે। શું વાત છે, માવાના બને? હા હા, માવાના જ। ઓકે, આપણે કટોરી માટેનો લોટ બાંધીને તૈયાર છે। હવે આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકીશું। ઓકે, હવે આપણે કટોરીની અંદર ભરવા માટેનું પૂરણ તૈયાર કરીશું। ઓકે, સો એની માટે સૌથી પહેલા આપણે લઈશું આ એક નંગ સમારેલી ડુંગળી છે, બરાબર। ત્યારબાદ એક નંગ સમારેલું ટામેટું। અચ્છા, પછી છે દાડમ, થોડીક નાખવાની અને થોડીક ગાર્નિશિંગ માટે આપણે રહેવા દઈશું। ઓકે, ત્યાર પછી છે આ મમરી, જેને બધા એવું ભી કહેતા હોય છે કે તીખી બુંદી। હા હા, બરાબર। હા, એમાં આપણે આ છે 2 નંગ બાફેલા બટેકા છે, ઓકે, એ એડ કરીશું। ઓકે, હવે એમાં આપણે એડ કરીશું દહીં। દહીં ટેસ્ટ વાઇઝ, લાઈક કોઈને વધારે ભી ભાવતું હોય છે, કોઈને ઓછું ભી ભાવતું હોય છે, તો આપણે આ જરૂર મુજબ એડ કરી શકીએ છીએ। અત્યારે આપણે કેટલું લીધું? અત્યારે આપણે 3-4 ચમચી જેટલું લીધું હશે। હવે એમાં એડ કરીશું સેવ। આ ભી 3-4 ચમચી જેટલી આપણે લીધી હશે, રાઈટ? હા। પછી થોડીક કોથમીર, આ છે 2 ચમચી જેટલો લીંબુનો રસ। ઓકે, આ છે લીલી ચટણી જે આપણે કોથમીર મરચાની બનાવીએ, તો એ નાખીશું આપણે 2 ચમચી। જો કોઈને તીખું વધારે ભાવતું હોય તો એ વધારે નાખી શકે છે। હા, કળી ચટણી। યસ, કળી ચટણી, એ પણ આપણે જરૂર મુજબ નાખી શકીએ। હા હા, ચા છે એટલે એમાં તો આપણા ટેસ્ટ પ્રમાણે આપણે ચટણીઓ નાખી શકીએ છીએ। હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું અંદર। ઓકે, ત્યાર પછી ચાટ મસાલો, પછી છે ચમચી ધાણા જીરું પાવડર અને ચમચી મરચું। ઓકે, હવે આ બધાને આપણે સરસ રીતે હલાઈ દઈશું। અચ્છા, કટોરીમાં ભરવા માટેનું પૂરણ તૈયાર છે। ઓકે, લોટને આપણે રેસ્ટ આપી દીધો છે, હવે આપણે કટોરીની તૈયારી કરીશું। બરાબર છે, ઓકે। આપણે છે ને એટલું ગુલ્લું લેવાનું કે જે પૂરી થી મોટું હોય અને રોટલી થી થોડુંક નાનું હોય। અચ્છા, ઓકે, યસ। અને કેટલું પાતળું રાખવાનું છે? આ છે ને આપણે ફરસી પૂરી નોર્મલ બનાવતો એમાં કેવી હોય, બસ એ ટાઈપ નું જ રાખવાનું છે, બહુ જાડું ભી નહીં અને બહુ પતલું ભી નહીં। તો આ તૈયાર છે, હવે આપણે એને કાંટા ચમચીથી કાણા પાડી દઈશું જેથી શું તળતી વખતે ફૂલી ના જાય। ઓકે ઓકે, હવે આપણે જે સાઈઝની કટોરી બનાવવાની હોય એ સાઈઝની કટોરી લેવાની અને એના ઉપર થોડુંક તેલ લગાવી દેવાનું જેથી શું તળતી વખતે સરળતાથી તેલમાંથી છૂટું પડી જાય। યસ, હવે આને આ રીતે હાથમાં લઈને આની ઉપર પાથરી દેવાનું છે। ઓકે,
હવે આને અંદરની સાઈડ લેપ કરવાનું છે. કઈ રીતે? આપણે જેમ સાડીની પાટલી કઈ રીતે પાડતા હોય, યસ એવી રીતે. ઓકે, અચ્છા, યસ, એટલે સરસ શેપ આવી જાય. હવે આ જે અંદરની સાઈડનું છે ને વધારાનું, એને આપણે કટ કરી લઈશું. બરાબર. હવે એકવાર ફરીથી કાણા પાડી લઈશું આપણે. અચ્છા, ઓકે, ફૂલવીના જોઈએ, ફૂલવીના જોઈએ. તો આપણે કટોરીને પહેલેથી બનાવીને પણ રાખી શકીએ. હા, આને આપણે બનાવી દઈએ ને એના પછી એક મહિના સુધી આપણે સ્ટોર કરી શકીએ, કઈ જ ના થાય આને. યસ, હવે આ થઈ ગઈ છે રેડી. હવે આપણે આને તળવા મૂકી દઈશું. બરાબર છે. તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે દાજી ના જવાય. હા, હવે જ્યારે તળતા હોય ને આપણે, ત્યારે એની અંદર આવી રીતે તેલ નાખતું જવાનું છે. અચ્છા, વાટકીમાં? યસ, વાટકીની અંદર, કારણ કે એની અંદર તેલ નાખવાથી નીચેથી ડીપ ફ્રાય થાય, નહીતર વાટકીના લીધે તેલની ઉપરની સાઈડ જ તળતું રહે, અંદરની સાઈડથી ના તળાય. અચ્છા, યસ. અને કેવી તળવાની છે આને? એકદમ નોર્મલ ગોલ્ડન બ્રાઉન કલર થાય એવી રીતે. અને તાપ કેવો રાખવાનો છે? એકદમ મીડિયમ ટુ લો. ઓકે. હવે જો તમે આ કટોરી છૂટી પડી રહી છે ને, યસ, એને આ રીતે પકડીને, ઓકે, જે એની અંદર તેલ હોય એ બધું કટોરીમાં રેડી દેવાનું. બરાબર છે. એકદમ સરસ તળાઈ જાય છે. એકદમ સરસ તળાઈ જશે. રૂપા, તળાઈ ગઈ છે કટોરી? યસ. હવે હવે આપણે જે પૂરણ તૈયાર કર્યું હતું એ એની અંદર ભરીશું આપણે. ઓકે. હવે આને છે ને આપણે થોડુંક અલગ અલગ ચટણીથી અને એનાથી ગાર્નિશ કરીશું. કઢી ચટણી? યસ, કઢી ચટણી. થોડીક મમરી? યસ, જે બધું પૂરણમાં ઉમેર્યું છે. હા, જે પૂરણમાં ઉમેર્યું છે એ જ છે, પણ થોડુંક અલગથી ઉપરથી નાખવા. હા, આનો ક્રંચ અલગ હોય. યસ, સેવ અને દાડમ. દાડમ, કોથમીર વગર તો ચાટ જ અધૂરી છે. થોડુંક ચટપટું અને યમ્મી દેખાય એના માટે ઉપરથી સહેજ દહીં નાખીશું આપણે. થોડુંક ચાટ મસાલો. હવે આપણે કટોરીને સર્વ કરીશું. તો તૈયાર છે કટોરી ચાટ. યસ. કટોરી ચાટ બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદુ 1 કપ, સૂજી 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 1-2 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1/2 કપ, સમારેલા ટામેટા 1/2 કપ, દાડમના દાણા 1/2 કપ, તીખી બુંદી 2-3 મોટી ચમચી, બાફેલા બટાકા 1/2 કપ, દહીં 3-4 ચમચી, સેવ 3-4 ચમચી, કોથમીર 1-2 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, લીલી ચટણી 2 ચમચી, ખજૂર આમલીની ચટણી 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો 1/2 ચમચી, ધાણા જીરું પાવડર 1/2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ગાર્નિશિંગ માટે જોઈશે ગળી ચટણી, લીલી ચટણી, તીખી બુંદી, સેવ, દાડમ, કોથમીર, દહીં અને ચાટ મસાલો. કટોરી ચાટ બનાવવાની રીત. કટોરી માટેની કણક બાંધવા માટે એક બાઉલમાં મેંદો લઈ તેમાં સોજી, મીઠું અને તેલ ઉમેરી મુઠ્ઠી પડતું મોણ આપી દો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો. કણકને 10 મિનિટ માટે રેસ્ટ આપો. હવે પૂરણ બનાવવા માટે એક બાઉલમાં ડુંગળી, ટામેટા, દાડમના દાણા, તીખી બુંદી, બાફેલા બટાકા, દહીં, સેવ, કોથમીર, લીંબુનો રસ, લીલી ચટણી, ખજૂર આમલીની ચટણી, મીઠું, ચાટ મસાલો, ધાણા જીરું અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે રેસ્ટ આપેલી કણકમાંથી લુઆ કરી તેની રોટલી વણી લો.
રોટલી ઉપર કાંટા ચમચીની મદદથી કાણા પાડી લો. હવે કટોરી ઉપર તેલ લગાવી તેને રોટલીથી કવર કરી લો. વધારાનો ભાગ કટ કરી ફરીથી કાણા પાડી ગરમ કરેલા તેલમાં કટોરી મૂકી તેને ધીમા તાપે આછા ગુલાબી રંગની તળી લો. કટોરી તળાઈ જાય એટલે તેમાં પૂરણ ભરી ગળી ચટણી, લીલી ચટણી, તીખી બુંદી, સેવ, દાડમ, કોથમીર, દહીં અને ચાટ મસાલો ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે ચટપટી કટોરી ચાટ.